ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાજીનું નિધન થયું છે. રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું. છેલ્લા કેટલાક સમયથી તે બીમાર હતા. તેમના નિવાસસ્થાનથી ઉમરા સ્મશાન ગૃહ સુધી અંતિમ યાત્રા યોજાઈ હતી અને ઉમરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થનાર છે. શાંત સૌમ્ય વ્યક્તિ હતા રમેશચંદ્ર સંઘવી. હવે તે આ દુનિયામાં ન રહેતા સૌ કોઈમાં શોકનો માહોલ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે રડી પડ્યા હતા, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે અને હવે અંતિમ દર્શન માટે તેમનો નશ્વર દેહ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા. તેમના પરિચિતો, પરિવારજનો, તેમના મિત્રો, તેમની સાથે કામ કરનાર લોકો સૌ કોઈ આવ્યા હતા. સાથે રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો ત્યાંના સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક ધારાસભ્ય સૌ કોઈ અહીંયા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અંગે સાંત્વના વ્યક્ત કરી છે. રમેશચંદ્ર સંઘવી કે જે હીરાના વેપાર સાથે જોડાયેલા હતા અને તેમની ખાસિયત એ હતી કે એક તો માયળો હતા, ધાર્મિક વ્યક્તિત્વ તે હતા, સાથે સાથે સૌ કોઈની વારે ઉભા રહેતા, સૌ કોઈની પડખે ઉભા રહેતા હતા. સામાજિક ક્ષેત્રે પણ તેમણે સારી એવી કામગીરી કરી છે અને કારખાનામાં જે કામ કરનારા વર્કરો છે તેમની પડખે તે ઉભા રહેતા હતા. આજ અંગે જાણકારી આપશે અમારી સાથે રાકેશ બ્રહ્મભટ, સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, જણાવશો હાલ શું બધું વિગતો? જી રાકેશ, રાકેશ આપને અવાજ આવી રહ્યો છે? તો હવે અંતિમ વિધિ થવા જઈ રહી છે અને રમેશચંદ્ર સંઘવી કે જે હવે આ દુનિયામાં રહ્યા નથી, તેમના જે પરિવારજનો છે તેમાં અત્યારે શોકનો માહોલ છે અને હર્ષ સંઘવી પણ આજે રડતા જોવા મળ્યા હતા. ભલે તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હોય પરંતુ પિતાની ખોટ સૌ કોઈને સાલે છે. આ એવી જગ્યા છે કે જે કોઈ પૂરતી નથી કરી શકતું અને તેવામાં પિતા આ દુનિયામાં ન રહેતા આજે હર્ષ સંઘવી તૂટી પડ્યા હતા. જોકે અનેક લોકો તેમને સાંત્વના પાઠવી રહ્યા છે અને બીજી બાજુ હવે અંતિમ ક્રિયા હવે થવા જઈ રહી છે. રાકેશ ત્યાંથી વધુ વિગતો આપવા જઈ રહ્યા છે, મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી રાકેશ, બિલકુલ. રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રીનું આજે દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલના બિછાના તેમના અવસાન થયા બાદ તેમના પાર્થિવ દેહને આજે પાલ્યપમ સ્થિત નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં અંતિમ જે વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી હતી. આ વિધિ પૂર્ણ કર્યા બાદ છે તે તેમના પાર્થિવ દેહને છે તે સુરતના ઉમરા સ્થિત રામનાથ કિલ્લા સ્મશાન ભૂમિ ખાતે હાલ લઈ આવવામાં આવ્યા છે. દ્રશ્ય પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં તમામ જે રાજકીય આગેવાનો હોય કે પછી તેમના સગા સંબંધી હોય મોટી સંખ્યામાં હાલ સ્મશાન ભૂમિની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જે પ્રમાણેની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ 3 દિવસથી તેમના પિતાશ્રીની જે તબિયત છે તે નાદુરસ્ત હતી અને માંદગીમાં તેઓ ચાલી આવ્યા હતા, જેના કારણે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેઓને આજે પૂર્ણ સમય દરમિયાન દુઃખદ નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતાની સાથે જે સભ્ય સહિત તમામ જે નેતાગણ છે તે તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને જે કાયદેસરની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. તમામ પ્રક્રિયા પાર પાડી અને તેઓના જે પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધા નિવાસસ્થાન ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ જે તેમના પાર્થિવ દેહ છે તે પંચમહાભૂતની અંદર વિલીન કરવા માટેની જે વિધિ છે તે હાલ સ્મશાનની અંદર ચાલી રહી છે. જે રમેશચંદ્ર સંઘવી છે તે ઘણા વર્ષોથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત રહી હતી અને તેના કારણે તેઓ ઘરે છે તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા. ત્યારે આજની આ જે દુઃખની ઘડી છે તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તેના પરિવાર માટે ખૂબ જ દુઃખની ઘડી છે. સૌ કોઈ લોકો રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને સાંત્વના પાઠવી રહ્યા છે અને તેમના દુઃખમાં સહભાગી બન્યા છે. મોટી સંખ્યામાં જ્યારે તેમના નિવાસસ્થાન ખાતેની જે અંતિમ યાત્રા નીકળી ત્યારે અંતિમ યાત્રાની અંદર તેઓના સ્થાનિક વિસ્તારના આસપાસના લોકો તો હાજર રહ્યા જ હતા, પરંતુ તેઓની સાથે જે રાજકીય આગેવાનો તદઉપરાંત પોલીસ વિભાગ હોય કે પછી અન્ય વિભાગના તમામ લોકો આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં આજરોજ જોડાયા હતા. હાલ આપ જોઈ શકો છો કે તેમના જે પાર્થિવ દેહને છે તે અહીં ખાસ પંચમહાભૂતની અંદર વિલીન કરવા માટે એની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જાતે ઉપસ્થિત છે. પરિવારના એક શોકનો માહોલ
ચોક્કસથી છે, એટલે જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જે છે તે સુરત આવવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણસર તેઓનું આ સુરત આવવાનું છે તે રદ થયું છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમના પિતાજી હવે દુનિયામાં નથી રહ્યા, હર્ષ સંઘવી આજે રડી પડ્યા હતા. કારણ કે ભલે તે દેશના રાજ્યના ગૃહરાજ્યમંત્રી છે, પરંતુ જ્યારે તેમનું જે પોતાનું સુરક્ષા કવચ છે, જે પિતારૂપી સુરક્ષા કવચ છે, તે જ અત્યારે દુનિયામાં નથી રહ્યું. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ કે જ્યારે આખું જીવન પિતા સાથે વિતાવ્યું હોય અને તેવામાં અચાનક જ હવે પિતાશ્રી હવે આ દુનિયામાં નથી, ત્યારે શું અનુભવ શકાય તે સૌ કોઈ જાણતા હશે. તેવામાં હાલ તેમની જે અંતિમ વિધિ છે તે થઈ રહી છે. રમેશચંદ્ર સંઘવી કે જે હવે દુનિયાને અલવિદા કહી દીધું છે અને હવે અંતિમ ક્રિયા થઈ રહી છે.